વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં પાઠ ત્રણ પરીક્ષા એ પાઠ સમજાવતા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે તમને અહીંયા સુધી સમજાવી દીધું હતું એટલે કે મહાદેવ જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે રસ્તામાં બહુ અડચણ આવે છે સૌથી પહેલાં તો કે તેના માસીના ખેતરમાં એક ગાય ઘૂસી જાય છે પછી કે એક ગરીબનું ખેતર હતું એમાં પણ ગાય ઘૂસી જાય છે એમાંથી જ્યારે ગાય કાઢે છે ત્યારે તે ગાય નારજી કાકાના ખેતરમાં ઘૂસી જાય છે પછી કે શંકાના ખેતરમાં ઘૂસી જાય છે મહાદેવની ચિંતાનો પાર નથી રહેતો કારણ કે મહાદેવને પરીક્ષા આપવા જવાનું હતું અને જો અને આ ગાય સરસ કૂળો કુમળો પાક ખાઈ જાય તો કે કૂનો પાક ખાઈ જાય તો કે આખા એટલે કે આખા પાકનો સફાયો થઈ જાય કે ખેતરનો બધો સફાયો કરી નાખે આ વિદ્યાર્થી મિત્રો આ બીકથી મહાદેવ છેક સુધી દરેક ખેતરમાંથી ગાય કાઢતો જાય છે હવે તો કે પોતાના ખેતરમાં આવે છેલ્લે મહાદેવે નક્કી કર્યું કે કે હવે આટલું ખેતરમાં આટલું ખેતર પતાવી હું કે દોટ મૂકી શાળાએ જઈશ ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી એટલે કે ગાય ઘૂસી ગઈ મહાદેવની મૂંઝવણને હવે માજા મૂકી એટલે કે મહાદેવની ચિંતાનો હવે પાર ન હતો એની ગતિ ગામ તરફ પાછી હતી અને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે કે મહાદેવ પાછો ને પાછો ગામ તરફ જતો હતો કારણ કે દરેકના ખેતરમાં ગાય ઘૂસી ગઈ હતી અને ગાય બધો પાક ખાઈ જાય એ મહાદેવથી જોવાયું નહીં એટલે તે એની ગતિ પાછી અને સૂરજની ગતિ શાળા તરફ એટલે કે મધ્યાહનનો સમય થવા આવ્યો હતો અકળામણમાં એટલે કે ચિંતામાં મહાદેવ રડવા લાગ્યો ગાયને ભાડતો ગયો અને મારતો ગયો અને વળી વળીને એ પાછો જોતો ગયો એટલે કે મહાદેવ ગાયને ભગાડતો ગયો એટલે કે તેને મારતો ગયો અને ભગાડતો ગયો અને વળી વળી પાછું જોતો ગયો પણ પોતાનો સેઢો વટાવ્યો ત્યાં જેનો ગભરું જીવ રડી ઉઠ્યો એટલે કે પોતાનું ખેતર વટાયા પછી તરત જ પોતાનો જીવ રડી ઉઠ્યો આ તો પહેલાં ખુશાલમાનું ખેતર આવ્યું હવે કોનું ખેતર આવે છે વિદ્યાર્થી મિત્રો ખુશાલમાનું ખેતર તો કે એમને તો કોઈ હળ હાંકનાર જ નથી પણ ગામમાંથી લોકોનું હળ માગીને આટલું ખેતર એમને વવરાયું છે એટલે કે એમની પાસે તો પોતાનું હળ પણ નથી ખુશાલમા પાસે એમને તો ગામના લોકો પાસે વિનંતી કરી હળ માગી અને તેમને પોતાના ખેતરમાં પાક વવરાવ્યો હતો એટલે પાછો મહાદેવ વિચારે છે કે અહીંયાથી ગાયને હાંકી એટલેથી હાંકીલાઓ મેલીને ખુશાલમાના ખેતરમાં મેળવી પ્રશ્ન પૂછે છે કે આ બધાના ખેતરમાંથી તો મેં ગાયને કાઢી દીધી પણ હવે કે જો હું આ ખુશાલમાના ખેતરમાં કેમ નહીં મૂકું ભલો મહાદેવ રડતો જાય છે માથા ઉપર આવવા કરતાં સુરજ સામે જોતો ગયો માથા ઉપર સૂરજ આવો એટલે કે મધ્યાહનનો સમય થવો અને મસ્ત ગાયને જોડતો ગયો મસ્ત એટલે કે તંદુરસ્ત ઉષ્ટ પૃષ્ઠ ગાયને મારતો ગયો એમાં વળી વાળ નડી એટલે કે એમાં પણ વાળ હતી કાઢવી ક્યાં થઈ નહીં એટલે કે ખેતરોમાં કોઈ ઢોર ન ઘૂસી જાય એ માટે કે વાડ કરેલી આવે છે કે લોખંડના તારથી વાડ કરેલી હોય છે એટલે કે એમાંય પણ વળી વાડ નળી કાઢવી ક્યાં થઈને પ્રશ્ન પૂછે છે ને મૂંઝાયેલો મહાદેવ હવે કે મૂંઝવણમાં પડેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો વાડમાં છીંડું પાડવું એટલે કે પોતાનો ત્યાંથી જવાનો રસ્તો કાઢવો નાકને સિંગતો ગયો અને પસીનો લૂછતો ગયો એટલે કે વાડમાં છિંડું પાડતો ગયો એટલે કે પોતે વાડમાંથી બહાર નીકળે એટલો રસ્તો કાઢ્યો નાકને શીખતો ગયો પસીનો એટલે કે પસીનો એટલે કે પરસેવો લૂછતો ગયો રડતો રડતો પાછી વળેલી ગાયને ભગાડતો ગયો એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને એટલે પાછો તે શું કહે છે કે આ ગાય પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં અહીંયા સુધી તમને સમજાવી દીધું હતું આપણે ફરીથી થોડું એનું રિવિઝન કરાવી દીધું દોડીને મહા મહેનતે ગાયને વાળી પાછી દોડીને મહાદેવે મહા મહેનતે આ ગાયને વાળી છીંડા વાટે બહાર કાઢી એટલે કે આ છિંડા વાટે એટલે કે થોડી જગ્યામાંથી કે આ ગાયને બહાર કાઢી અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો હોય એમ એ રીતે સાળા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી એટલે કે અજબ ગજબની મુક્તિ અનુભવતા એટલે કે આ દરેક ખેતરમાંથી ગાયને કાઢતા અલગ પ્રકારની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી એટલે કે મહાદેવે એકદમ ડોટ મૂકી સાળા તરફ એવી તો મુઠ્ઠીઓ વાળી કે મોલની સપાટીએ સંસંગ કરતો છૂટેલો તોપનો કોઈ ઘોડો જોઈ લો એટલે કે જ્યારે મોલની સપાટીએ એટલે કે પાકની સપાટીમાંથી સંસંગ કરતો જાણે કોઈ છૂટેલો તોપનો ઘોડો જોઈ લો પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી એટલે કે મહાદેવ જ્યારે શાળામાં પહોંચે છે ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ જાય છે દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટરે આગળ ઊભો કર્યો એટલે કે દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે કોણે ઊભો કર્યો મહાદેવને શિક્ષકે અને ઇન્સ્પેક્ટરને આગળ ઊભો કર્યો ઇન્સ્પેક્ટર મહાદેવ સામે જોયું અને આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અંગે પસીનામાં રેબજેબ હતો સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો એટલે કે આ જે ઇન્સ્પેક્ટર છે એટલે કે શિક્ષણના અધિકારી તેને મહાદેવ સામે જુએ છે ત્યારે કે આખો ચહેરો મહાદેવનો આંસુથી ખડાયેલો એટલે કે આંસુવાળો કે રોયેલો તેનો ચહેરો હતો આ અંગે પણ પસીનામાં રેપજેપ એટલે કે તે દોડતો આવ્યો હતો એટલે કે તે પરસેવાથી રેપઝેપ થઈ ગયો હતો કેમ ભાઈ મોડો પડ્યો એટલે તે કહે છે કે કેમ ભાઈ મોડો પડ્યો હવે આપણે આગળ જોઈએ પાણા નંબર ચૌદ ઉપર મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો કથની એટલે કે વાત એટલે કે મહાદેવ રડતો જાય છે અને પોતાની સાથે જે કથની થઈ તે વાત કહેતો ગયો ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગાયને ગાય ગાયો હતો એટલે કે ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો સાહેબ જતા જતા જ તો જઈ લાગ્યો પણ મારે એ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મારે મોડું થઈ એટલે કે સા મહાદેવ રડે છે ત્યારે ક્યાંય શિક્ષણના અધિકારી પૂછે છે ત્યારે મહાદેવ પોતાની કથની કહે છે કે ઘઉંના મોલમાંથી એટલે કે ઘઉંના પાકમાંથી ગાયને હાંકવા માટે ગયો હતો સાહેબ જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને એટલે કે જતાં તો હું એટલે કે હું જતાં તો ત્યાં ગયો પરંતુ કે ગાય તો જતી જ નથી કે મારે કોના ખેતરમાં આ ગાયને છોડવી સાહેબ એટલે કે એ ખેતરોમાંથી ગાયને બહાર કાઢવા માટે ગયો એમાં જ મારે મોડું થઈ ગયું ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી એટલે કે ઇન્સ્પેક્ટરે જોયું ત્યારે મહાદેવની આંખોમાંથી એટલે કે મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી સરવાણી એટલે કે નાનું ઝરણું તેનામાં માનસાઈ હતી કે માનવતાની જે નાનું ઝરણું એનામાં હતું પોતાના એ પૂછતી હતી કોના મોલમાં મારે હરાઈ ગાયને મૂકવી સાહેબ એટલે કે કોના ખેતરમાં કોના પાકમાં મારી આ રખડતી ગાયને મૂકવી સાહેબ આપ જ કહો ને જાણે ઇન્સ્પેક્ટરને પોતાના મનની વાત બબડી પડ્યા પાસે છે જ્યાં ખ્યાલ આવતા શિક્ષકને હુકમ હુકમ કર્યો આપો એને પેપર નહીં જાણે ઇન્સ્પેક્ટરે પણ પોતાના મનની વાત બબડી પડ્યા પાસ છે જા એટલે કે એ શિક્ષક પણ કહે છે કે તું પાસ છે જા ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો કે આલો તેને પેપર એટલે મહાદેવને પરીક્ષા આપવા બેસાડે છે મહાદેવના આંસુ આનંદમાં ફેરવાય ગયા એટલે કે મહાદેવને એમ હતું કે કદાચ શિક્ષક મને પરીક્ષા આપવા નહીં દે એટલે કે મહાદેવના જે આંસુ હતા તે પણ આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિ એ પ્રવેશ કર્યો અને પેપર લઈને મંડી પડ્યો અંગ ઉપરના પસીનામાં પ્રકાશે એટલે કે તેના શરીર ઉપર પરસેવાથી રેપઝેપ થયેલો તેની આંખોમાં પ્રકાશ આવી ગયો અને શક્તિથી તે પ્રવેશ કર્યો અને પેપર લઈને લખવા બેસી ગયો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો પાઠ હતો પરીક્ષા કે મહાદેવને પરીક્ષા આપવાનું જતો હતો પણ રસ્તામાં કે ગાય ખેતરમાં ઘૂસી ગઈ અને ગાયને હાકતો ગયો તો દરેક જગ્યાએ પોતાના અંતના જ ખેતર આવતા ગયા એટલે કે આ કોના ખેતરમાં આ ગાયને છોડવું એટલે કે તેનામાં માંસાઈ હતી એટલે કે દરેકને તે કોઈના ખેતરમાં તેની ગાયને છોડી નહીં પણ દરેકના ખેતરમાંથી ગાયને કાઢતો ગયો એમાં એના પરીક્ષાનું મોડું થઈ ગયું પણ આ ઇન્સ્પેક્ટર અને શિક્ષક સાહેબ પણ તેની કથણી સાંભળી અને તેને સમજ્યા અને મહાદેવને પરીક્ષા આપવા દીધી અને મહાદેવના આંસુ આનંદમાં ફેરવાય ગયા એટલે કે મહાદેવ પરીક્ષા આપવા બેસી ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે હવે આપણે આગળ જોઈએ ભાષા સજ્જ તો ભાષા સજ્જતામાં શું છે ઉચ્ચારણ સ અને સ આ તમને સમજાવી દીધું છે મેં કે આ સસલાનો સ છે અને આ શરણાઈનો સ છે પણ આ બંનેમાં કોઈ પણ શબ્દ હોય એમાં આ સ બદલાવાથી અને આ સ બદલાવાથી બંનેના અર્થ બદલાઈ જાય છે તો આપણે વાંચીશું કે નીચેના શબ્દો ધીમેથી બોલો સાડી સાત સીતા સુપડી સોમવાર આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે જીભનું ટેરવું દાંત અને પેઢા વચ્ચે જોડાય ત્યાં અડાડીને બોલાય છે તો કે આવા બીજા શબ્દો શોધીને લખો તો એમાં શું કહે છે કે જ્યારે આપણે આ સસલાનું સ બોલતા હોય કે સાડી સાત સીતા સુપડી સોમવાર તો કે આપણે જ્યારે આ શબ્દો બોલીએ છીએ ત્યારે સ બોલતી વખતે જીભનું ટેરવું દાંત અને પેઢાની વચ્ચે જોડાય છે અને ત્યાં અડાડીને બોલાય છે તો આ સ વાળા શબ્દો આપણે બીજા સોથીને લખવાના છે ધીમેથી બોલો હવે જો હવે આપણે શરણાઈના સવાળા વાળા શબ્દો જોઈએ શરત શાળા શાંત શીતળા સુર શેઠ તો કે આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે આવા બીજા શબ્દો શોધીને બોલો એટલે કે આ શરણાઈના સવાળા શબ્દો બોલતા હોય ત્યારે કે જીભના વચ્ચેનો ભાગ ઉપરના તારવાને અડાડીને બોલાય છે તો આપણે આવા બીજા શબ્દો શોધીને લખવાના છે નીચેના શબ્દો લખો અને મોટેથી બોલો શ્રી કૃષ્ણ હવે શ્રી કૃષ્ણ તો કે આ બંનેમાં ફરક પડી જાય છે શ્રમ શરમ શ્વાસ શ્વાસ પ્રશ્ન પ્રશ્ન તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા સજ્જતા વિશે પણ શીખ્યા તો આપણે આગળ જોઈએ અભ્યાસ અહીંયા લખ્યું છે કે લખવાની રીતે અને બોલવાની રીતમાં ફેર હોય છે તો કે કેટલાક લોકો જેવું બોલે છે એવું જ લખે સારું ન લાગે આપણે જેમ બોલવામાં કાળજી રાખીએ છીએ તેમ લખવામાં પણ કાળજી રાખવી જોઈએ હવે આપણે જોઈએ અભ્યાસ તો આપણો પાઠ પાટતન પરીક્ષા એ પૂર્ણ થઈ ગયો છે એ ભાષા સજ્જતા પણ મેં તમને સમજાવી દીધું તો હવે આપણે અભ્યાસ સમજીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર સોળ ઉપર અભ્યાસ છે તો એ ભેજ કાઢે તો એમાં પ્રશ્ન એક જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો તો પહેલો પ્રશ્ન છે કે અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે તો આનો સાચો જવાબ શું આવશે તો વિદ્યાર્થી મિત્રો આમાં ક ખ યાદ રાખવા નથી સાચા જવાબ જ યાદ રાખવાના છે અને એનો જે ક્રમ હોય એ આપણે સામેના ચોરસખાનામાં લખીશું તો છે શિક્ષણના અધિકારી પંડિત વિદ્યાના અધિકારી કે સરકારી અધિકારી તો શું આવશે જવાબ શિક્ષણના અધિકારી અહીં પાઠમાં વિદ્યા અધિકારી એટલે શિક્ષણના અધિકારી થશે તો શિક્ષણના અધિકારીનો ક્રમ કયો છે ક તો સામેના ખાનામાં આપણે ક લખીશું બીજા નંબરે આપણે જોઈએ કે અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ ફતી જતી હતી એટલે તો કે સૂરજની ગતિ શાળા તરફ ફતી જતી એનો અર્થ શું થશે તો અહીંયા પણ ચાર ઓપ્શન આપેલા છે સૂરજ સાડા તરફ જતો હતો કે શાળાનો સમય થતો જતો હતો કે સૂરજ શાળાએ જવા દોડતો હતો કે સૂરજ ભણવામાં હોંશિયાર થતો જતો હતો તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો શાળાનો સમય થતો જતો હતો એટલે કે સૂરજની ગતિ શાળા તરફ ઘટતી જવી એટલે કે મધ્યાહન એટલે કે બપોરનો સમય થવો એટલે કે મહાદેવની શાળાનો સમય થતો જતો હતો એ અર્થ થાય એટલે કે આપણો સાચો જવાબ છે શાળાનો સમય થતો જતો હતો એનો ક્રમ છે ખ એટલે આપણે સામેના ખાનામાં ખ લખીશું પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો તો એમાં તમે જુઓ છો ચાર ઓપ્શન આપેલા છે ક ગપ્પા મારવા લાગ્યો ગ તેને ઘણું આવડતું હશે ખ કે કોઈનામાંથી જોઈને જ લખવા જ લાગ્યો કે ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો કે તેને ઘણું આવડતું જ હશે તો આપણો જવાબ છે કે પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે આપણે વિચારીશું કે તેને ઘણું આવડતું હશે ચોથા નંબરનું છે પરીક્ષા તો કે પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો તો કે એમાં ક કરીને પ્રવીણ દરજી છે ખ કરીને પન્નાલાલ પટેલ ખ કરીને ધૂમકેતુ ખ કરીને કાકા કાલેકર તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો કે પન્નાલાલ પટેલ તો કે પરીક્ષા વાર્તાના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ તો પન્નાલાલ પટેલનો ક્રમ કયો છે ખ તો આપણે સામેના ખાનામાં ખ લખી શું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન બે તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો છે કે શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરવા જતા હતા